હવે કોરોના સંક્રમણને રોકવા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારોમાં વધુ સઘન કામગીરી કરાશે, જેમાં દરેક સોસાયટી ફ્લેટ સહિતના રહેણાંક વિસ્તારોમાં કોવિડ કોઓર્ડિનેટર રાખવાનું નક્કી કરાયું છે। તેઓ સોસાયટીના લોકો કોવિડના નિયમોનું પાલન કરે છે કે કેમ તેનું ધ્યાન રાખશે। દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા દરેક સોસાયટીમાં કોઓર્ડિનેટર નિમવા માટેની સૂચના આપવામાં આવી છે। સોસાયટીના સભ્યો કઈ પ્રકારે આ વાતને લઈ રહ્યા છે, સોસાયટીના સેક્રેટરી છે તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારે આ સરકારના નિયમને આપ જોઈ રહ્યા છો? સરકારશ્રીએ જે આ નિયમ લાગુ કર્યો છે એ આવકારદાયક છે, પરંતુ વ્યવહારિક નથી। કારણ કે સોસાયટીમાં ઘણી બીજા બધા પ્રોબ્લેમ્સ હોય છે અને અમુક સોસાયટીમાં ફંડ હોતો નથી, તે એને કોઓર્ડિનેટરને કંઈ પગાર આપવાનું થાય તો કઈ રીતે આપવાનું થાય, એ બધા પ્રોબ્લેમ્સ છે, એટલે વ્યવહારિક આ નિર્ણય નથી। આપ એક મેમ્બર તરીકે શું માની રહ્યા છો જે પ્રકારે કોરોનામાં કોઓર્ડિનેટર નિમવાની વાત? હું માની રહ્યો છું ત્યાં સુધી સોસાયટીને ચેરમેનને કોઓર્ડિનેટર તરીકે નિમવા કરતાં કોર્પોરેટર જે હોય એરિયાના એને જવાબદારી સોંપવી જોઈએ। કારણ કે કોર્પોરેટર જો વોટ માટે જો દરેક સોસાયટી પહોંચી શકતો હોય તો આ જવાબદારી પણ લઈ શકે છે। આપ શું માની રહ્યા છો જે પ્રકારનો નિર્ણય છે તેને લઈને? કોઓર્ડિનેટર કા એસે નિર્ણય દેખા જાય તો સહી હૈ, લેકિન યે મતલબ લાગુ કરે ઓર કેસે મતલબ ઉસકો પાલન કરેંગે, મતલબ ક્યોંકિ હર સોસાયટી મે ઇતને જ્યાદા લોગે, ઇતને જ્યાદા મેમ્બર્સ આતે જાતે હૈ, સબકે ઘર ગેસ્ટ આયેગે યા કુછ ભી આયેગે, તો હર કિસી કા ચેકઅપ તો પોસિબલ હૈ નહીં ઓર હર કિસી કે ઉપર ધ્યાન રખના ભી મતલબ પોસિબલ નહીં હૈ। તો યે નિર્ણય હૈ સહી, લેકિન ઉસકો લાગુ કિસ તરીકે સે કિયા જાય ઉસકે ઉપર વિચાર યોગ્ય હૈ। કોઓર્ડિનેટરને લઈને અનેક મત મતાંતર જોવા મળી રહ્યા છે, આપ શું માની રહ્યા છો જે સરકારે નિર્ણય આપ્યો? મને આ સરકારે જે નિર્ણય કર્યો છે મને યોગ્ય લાગતો નથી। મારું કહેવા દરેક સોસાયટીના ટેનામેન્ટ બધાનું તપાસ કરવી જોઈએ, એ યોગ્ય છે, તપાસ કરવી લોકો યોગ્ય માની રહ્યા છે। આપ શું માની રહ્યા છો જે પ્રકારે કોઓર્ડિનેટર આપની સોસાયટીમાં હોવો જોઈએ? કરો કોઓર્ડિનેટર હોય તો બહુ સારું સોસાયટીમાં, એનાથી કોઓર્ડિનેટરથી બધે જવાબદારી બી લઈ શકે છે અને બધા માટે સારું યોગ્ય।